દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારથી રાજીનામાની જાહેરાત કરી છે ત્યારથી જ સવાલ થઈ રહ્યો છે કે આખરે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે સોમવારે જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ભારદ્વાજને પૂછવામાં આવ્યું કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે ત્યારે ભારદ્વાજે જવાબ આપ્યો કે આ વિશે તમને જેટલી જાણકારી છે તેટલી જ મને છે નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની મુખ્યમંત્રી વિશે પ્રશ્નનો જવાબ આપતા સૌરભ ભારદ્વાજે કહ્યું ભારતીય જનતા પાર્ટીને લઈને જબરદસ્ત નારાજગી છે તે ચૂંટાયેલા મુખ્યમંત્રીની પાછળ પડી ગઈ છે અને પોતાની તમામ તાકાત લગાવી દીધી છે તેમ છતાં કેજરીવાલ જેલથી બહાર નીકળ્યા તો તેમણે સત્તાનું સુખ ન ભોગવ્યું તેઓએ કહ્યું કે જ્યાં સુધી જનતા નહીં કહે હું આ ખુરશી પર નહીં બેસું કેજરીવાલને વડાપ્રધાનના આવ્યા છે હવે ફસના ષડયંત્રનો પડદા ફાસ થઈ ગયો છે મંત્રી ભારદ્વાજે કેજરીવાલના વખાણ કરતા કહ્યું મર્યાદાના નામે સતયુગમાં ભગવાન રામે પોતાનું સિંહાસન છોડ્યું હતું આજે આવું જ ઉદાહરણ જોવા મળી રહ્યું છે મર્યાદા અને નૈતિકતાના નામે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપવા જઈ રહ્યા છે સતયુગમાં ભગવાન રામે સંજોગો આધીન રાજગાદીનો ત્યાગ કર્યો હતો અને ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો અયોધ્યાની જનતા રડી રહી હતી કે રામ તમે ના જાઓ અને આ સિંહાસન પર વિરાજો પરંતુ મર્યાદાના કારણે રામ તે સિંહાસન છોડીને જતા રહ્યા હતા ભરત જેને સિંહાસન મળ્યું તે પણ રાહ જોતા રહ્યા કે રામ પાછા આવે અને પોતાનું કામ સંભાળે અરવિંદ કેજરીવાલ રામ નથી રામ તો ભગવાન હતા ભગવાન રામના ભક્ત હનુમાન અને હનુમાનના ભક્ત અરવિંદ કેજરીવાલ છે તેમની રામ સાથે તુલના થઈ ન શકે જણાવી દઈએ કે આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ એફર્ટ્સ કમિટીની બેઠક થવાની છે સાંજે મુખ્યમંત્રી આવાસ પર પીએસએની બેઠક જોવા મળશે આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર પણ ચર્ચા થઈ શકે છે આપ સનાતન સત્ય સમાચારના તમામ સોશિયલ મીડિયા પર જોડાયેલ રહેશો જય સનાતન જય હિન્દ